આરટીઓ કચેરીના બોગસ દસ્તાવેજ બનાવીને પોલીસે જપ્ત કરેલી કારને છોડાવવાનું મસ્ત મોટું કૌભાંડ ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યું છે. આરોપી આરટીઓના ખોટા સિક્કા મારેલી રસીદ પણ બનાવતા હતા, તેમજ બોગસ દસ્તાવેજના આધારે બેંકમાંથી લોન પણ લેતા હતા. ડિંડોલી પોલીસે આ મામલે આરોપી વિશ્વનાથ નામના આરોપીને મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આજે કરેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ડિંડોલી પોલીસે આરટીઓ કચેરીના બોગસ દસ્તાવેજ બનાવીને પોલીસે જપ્ત કરેલી કારને છોડાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આરોપી બોગસ દસ્તાવેજની સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ પણ બોગસ બનાવતા હતા. સાથે પોલીસે આરટીઓ અધિકારીઓના બોગસ સિક્કા, કોરા આધાર કાર્ડ તેમજ અલગ અલગ બેંકની પાસબુક, ડેબિટ કાર્ડ પણ કબજે કર્યા છે. અગાઉ આરોપી ઉમરા પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો, જ્યાં તેણે બોગસ આધાર કાર્ડને આધારે લોન લેવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરટીઓ એજન્ટની પણ સંડોવણી સામે આવી છે. આરોપી પોલીસે પકડેલી કાર છોડાવવા ખોટા ડોક્યુમેન્ટ બનાવતા હતા અને આરટીઓના ખોટા સિક્કા મારેલી રસીદ પણ બનાવતા હતા, તેમજ બોગસ દસ્તાવેજના આધારે બેંકમાંથી લોન પણ લેતા હતા અને લોન ભરપાઈ ન કરીને કૌભાંડ આચરતા હતા. આમ પોલીસે આ મામલે મોટા પ્રમાણમાં બોગસ દસ્તાવેજ અને પ્રિન્ટર કબજે લીધા છે.